લોકસભા ચૂંટણીની મતગણતરી 23મીએ હાથ ધરવામાં આવશે. સુરત બેઠક પર થયેલા 64.41% મતદાનની ગણતરી 23મીએ સવારે 8 વાગ્યાથી શરૂ કરાશે. સુરત લોકસભા હેઠળ આવતા 7 વિધાનસભા મુજબ અલગ અલગ હોલમાં કુલ 124 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે, જેના માટે પણ 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ પર એક મતગણતરી સહાયક રહેશે. ટપાલ મતપત્ર માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગના 700 કર્મચારીઓ ઉપરાંત મેડિકલ ટીમ, ફાયર બ્રિગેડ, બીએસએનએલ અને જીઈબી સહિતના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાની ફરજ નિભાવશે. મતગણતરી દરમિયાન કુલ 1500થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. પોલીસ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કરી મતગણતરી કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન કે વાયરલેસ પ્રતિબંધ મૂકી દીધો છે. વાહનો લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમજ સળગાવી શકાય તેવા પદાર્થો પણ 200 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.